મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નથી. વોલ્ટરે પણ પોતાનું સપનું પૂરું કરવા માટે મહેનત કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. ખૂબ જ મહેનત કરી છે. ડાક્ટરની નાનામાં નાની સૂચનાઓનો પૂરેપૂરો અમલ કરતો. ડોક્ટર જે તેને સૂચના આપે નાનામાં નાની સૂચનાને પણ તે અનુસરતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કેલિપર્સ એટલે જે લંબાવાળા હોય તેઓને પહેરાવવામાં આવે છે. તે કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરતો. પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહેનત પછી હવે ધીમે ધીમે તેના પગ સાજા થવા લાગે છે. સૌથી પહેલાં કમરવાળો ભાગ સારો થાય છે, ત્યાર પછી ગોઠણવાળો, અને હવે તો ખાલી પગના પંજામાં જ તેને કેલિપર્સની જરૂર પડે છે. છેલ્લે તો પગના પંજા માટે કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતાં એ કશાની સહાય વગર ચાલવા લાગ્યો. હવે વોલ્ટર કોઈપણની સહાય વગર ધીમે ધીમે ચાલવા લાગે છે. આમ જ કરવા જતાં ઘણીવાર એ પડી જતો, પણ હિંમત ભેર ફરી ઊભો થઈ જતો. આવું કરવામાં ઘણીવાર તે પડી જતો, પણ તે ફરીથી ઊભો થઈ અને પાછો ચાલવાનો પ્રયત્ન કરતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. હવે વોલ્ટર એકદમ બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. માતાએ જે તેને શ્રદ્ધા મનમાં બેસાડી હતી કે ના, જો તું ધારીશ તો તું કરી શકીશ, તો એ વસ્તુ હવે સાકાર થતી હોય તેવું લાગવા લાગ્યું. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. શેનાથી મેળવી? મહેનત પણ પછીની વાત છે. સૌથી પહેલું મનોબળ, સૌથી પહેલો આત્મવિશ્વાસ કે મારે સફળ થવું છે, અને ત્યાર પછી મહેનત. તેના સહારે આ સૌથી અદ્ભુત એટલે કે સૌથી અનોખી સિદ્ધિ વોલ્ટરે મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા, પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. ડાક્ટરોને પણ ખૂબ નવાઈ લાગી, પરંતુ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. ખાલી ચાલતો થયો છે તેનાથી વોલ્ટર ખુશ નથી. તેની ઈચ્છા શી હતી? તેને તો ઊંચા કૂદકામાં વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવો હતો, વર્લ્ડ રેકોર્ડ બનાવવો હતો. તેના માટે તે મનથી તૈયારી કરતો હતો. એના શરીરમાં તાકાત આવી ગઈ. સ્નાયુઓ ચેતન બનતા બનવા લાગ્યા. હવે તેનું શરીર છે થોડું મજબૂત થવા લાગે છે. સ્નાયુઓ બધા ચાલવા લાગે છે. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. હવે તે ધીમે ધીમે દોડવાનું શરૂ કરે છે અને ઊંચો કૂદકો પણ લગાવવાની શરૂઆત કરે છે. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય. ઊંચો કૂદકો લગાવવા માટે પહેલાં ધીમેથી દોડવાનું હોય, પછી ઝડપથી દોડવાનું હોય, અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય તો આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની વધારે કસોટી થાય. ઊંચો કૂદકો કેવી રીતે લગાવે? તો કે સૌથી પહેલાં ધીમેથી દોડવાનું, ત્યાર પછી ઝડપથી દોડવાનું, અને ત્યાર પછી પગની ઠેક લગાવી અને ઊંચો કૂદકો લગાવવાનો. એટલે બીજી રમત કરતાં આ રમતમાં પગની વધારે શક્તિનો ઉપયોગ થાય અને પગની કસોટી થાય, એટલે કે પગની પરીક્ષા થઈ જાય. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. વોલ્ટર ધીમે ધીમે મહેનત કરી અને આ બધી જ પરીક્ષાઓમાંથી પાસ થાય છે. વધુને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એમાં બોમાન્ટ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો. બોમાન્ટ નગરમાં જે જે સ્પર્ધાઓ થઈ તેમાં તે મોખરે રહ્યો, એટલે કે આગળ આવ્યો, પ્રથમ આવ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા.
कई स्पर्धामां टेक्सास नामनी स्पर्धामां पण तेणे विक्रमो स्थाप्या। एनी काबेलियत जोई एना देशे एने ओलम्पिक स्पर्धामां भाग लेवा मोकल्यो। हवे तेनी क्षमता जोई, तेनी काबेलियत, तेनी सक्सेस जोई अने तेना देशे तेने ओलम्पिक स्पर्धामां भाग लेवा माटे मोकल्यो। फिनलैंड देशना हेलसिंकी शहेरमां 15मी ओलम्पिक स्पर्धा योजाई। फिनलैंड देश तेनुं हेलसिंकी शहर तेमां 15मी ओलम्पिक स्पर्धा योजाई हती। आमां जुदा जुदा देशोना घणा हरीफोए भाग लीधो हतो। अमेरिका तरफथी 21 वर्षनो वोल्टर पण मैदाने पड्यो हतो। आ स्पर्धामां घणा बधा देशना स्पर्धको आव्या हता अने अमेरिका तरफथी वोल्टरे पण भाग लीधो। ओलम्पिक एटले जगतनो सौथी मोटो रमतोत्सव। ओलम्पिक एटले शुं? तो के जगतनो सौथी मोटो रमतोत्सव।